કેમ છો બાળકો? મજામાં છો ને? બાળકો, આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં વ્યાકરણ વિભાગમાં વિરામચિહ્નો વિશે અભ્યાસ કરીશું. બાળકો, વિરામચિહ્નો વિશે તમે આગળ પણ શીખી ગયા હતા, તો ચાલો બાળકો આજે ફરીવાર વિરામચિહ્નો વિશે અભ્યાસ કરીશું. તમે પાઠ વાંચતા હો ત્યારે વાક્યોની વચ્ચે અને વાક્યોના છેડે કેટલાક ચિહ્નો જોતા હશો. આ ચિહ્નોને વિરામચિહ્નો કહે છે. બાળકો, તમે 1-4 ધોરણમાં અભ્યાસ કરી ગયા, તમે ઘણા બધા પાઠોનો અભ્યાસ કર્યો હશે, તો પાઠ વાંચતી વખતે વાક્યોની વચ્ચે કાં તો વાક્યના અંતે કેટલાક ચિહ્નો જોતા હશો. આ ચિહ્નોને શું કહેવાય? વિરામચિહ્નો કહેવાય છે. વિરામચિહ્નોની જરૂર. વિરામચિહ્નોથી વાક્ય વાંચતા ફાવે છે. જેમ કે ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા. ભાનુ પછી અલ્પવિરામ, મનુ પછી અલ્પવિરામ, કનુ પછી અલ્પવિરામ, મેળામાં ગયા. જો આપણે આખું વાક્ય સાથે વાંચીએ તો આપણને સમજ પડે નહીં, પરંતુ ભાનુ, મનુ, કનુ અને રાજુ જીતુ મેળામાં ગયા એમ ખબર પડે કે વાક્ય છૂટું અને અલ્પવિરામ વાક્યમાં ગોઠવાયું છે. પરંતુ આપણે જો એમ વાંચીએ, વિરામચિહ્નો વગર વાંચન કરીએ, ભાનુ, મનુ, કનુ, રાજુ અને જીતુ મેળામાં ગયા, તો કંઈ સમજ પડી? નહીં સમજ પડી. એટલે આ વાક્યમાં અલ્પવિરામનો ઉપયોગ થયો છે. વિરામચિહ્નોથી વાક્યનો અર્થ સ્પષ્ટ થાય છે. જેમ કે વિરામચિહ્નો મૂકવાથી આપણને વાક્યનો ખરો અર્થ સમજમાં આવે છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. પૂર્ણ વિરામ ગોઠવેલું છે વાક્યના અંતે. જો અનુસ્વાર ટપકો એ પૂર્ણ વિરામ મૂકેલું છે. અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે. વાક્યના અંતે પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું છે, જેથી અર્થ સ્પષ્ટ થાય છે કે અમને જે શિષ્યવૃત્તિ મળવાની છે તે ઓછી મળવાની છે. પરંતુ જો પૂર્ણ વિરામને બદલે બીજું વિરામચિહ્ન મૂક્યું હોય તો? જેમ કે અમને ઓછી શિષ્યવૃત્તિ મળવાની છે, પહેલા વાક્યના અંતે આપણને પૂર્ણ વિરામ જોવા મળ્યું, ત્યારે એ જ વાક્ય બીજી વાર વિરામચિહ્નો બદલીને લખવાથી વાક્યના અંતે કયું ચિહ્ન મૂકવામાં આવ્યું છે? પ્રશ્ન ચિહ્ન. અહીં વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવ્યું છે. ચિહ્ન બદલવાથી અર્થ બદલાઈ જાય છે. પહેલામાં પૂર્ણ વિરામ હતું તો એનો અર્થ બદલાઈ ગયો, હવે બીજામાં પ્રશ્ન ચિહ્ન મૂક્યું તો પ્રશ્ન ચિહ્ન મૂકવાથી અર્થ બદલાઈ ગયો છે. હવે અર્થ થશે, શિષ્યવૃત્તિ અમને નથી મળવાની, બીજા કોઈને મળવાની છે. હવે શું અર્થ થયો? કે શિષ્યવૃત્તિ અમને નથી મળવાની, બીજા કોઈને મળવાની છે. ઉદ્ગાર ચિહ્નથી આપણા મનના ભાવો આશ્ચર્ય, ગુસ્સો, તિરસ્કાર વગેરે દર્શાવાય છે. જેમ કે ઉદ્ગાર ચિહ્ન એટલે કે ઊભી લીટી અને નીચે ટપકું, એને શું કહેવાય? ઉદ્ગાર ચિહ્ન. તો ઉદ્ગાર ચિહ્નથી આપણા જે મનના ભાવો છે એની રજૂઆત થઈ શકે છે. આશ્ચર્ય હોય, ગુસ્સો હોય, કોઈના પ્રત્યે નફરત હોય, એ ઉદ્ગાર ચિહ્નથી દર્શાવાય છે. જેમ કે કેવું સુંદર દ્રશ્ય, કોઈ કુદરતી દ્રશ્ય જોયું હોય તો આપણને આશ્ચર્ય થાય કે કેટલું સુંદર કે કેવું સુંદર દ્રશ્ય. વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મુકાયું છે. બીજું, જા જા તને શાનું ઇનામ મળે લુચ્ચા ઠગારા. આમાં તિરસ્કાર કર્યો છે કે જા જા તને શાનું ઇનામ મળે લુચ્ચા ઠગારા. તિરસ્કારનો ભાવ રજૂ થયો છે. રાજન ધિક્કાર છે તને. ત્રીજા વાક્યમાં રાજન પ્રત્યે ગુસ્સો કર્યો છે. બાળકો, તમે 5મા ધોરણમાં તમારે 4 વિરામચિહ્નોનો ઉપયોગ વિશે જાણવાનું છે. આપણે હવે 5મા ધોરણમાં આવ્યા તો કેટલા વિરામચિહ્નો વિશે જાણવાનું છે? 4. પહેલું પૂર્ણ વિરામ એટલે કે ટપકું અનુસ્વાર મૂકેલું છે. બીજું અલ્પવિરામ. ત્રીજું ઉદ્ગાર ચિહ્ન એટલે ઊભી લીટીને નીચે ટપકું. અને ચોથું પ્રશ્ન ચિહ્ન. બાળકો, આપણે
આ ચાર વિરામચિહ્નો વિશે અભ્યાસ કરવાનો છે. પહેલું પૂર્ણ વિરામ. એની આંખમાં જળજળી આવ્યા, જળજળીયા એટલે કે આંસુ. એની આંખમાં જળજળી આવ્યા વાક્યના અંતે પૂર્ણ વિરામ. સૌને ગળે ડૂમો ભરાયો વાક્યના અંતે પૂર્ણ વિરામ. નાનો છોકરો ઊભો થયો ત્રણે ત્રણ વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાયેલું છે. કોઈ હકીકત કહેવી હોય કે માહિતી આપવી હોય ત્યારે વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. આપણે કોઈ સત્ય હકીકત વાત કહેવી હોય કે આપણે કોઈ માહિતી આપવી હોય ત્યારે શું મુકાય છે? વાક્યના અંતે પૂર્ણ વિરામ મુકાય છે. બીજું અલ્પવિરામ. અમે બજારમાંથી ચા, ખાંડ, ગોળ અને મસાલા ખરીદ્યા. અમે બજારમાંથી ચા પછી અલ્પવિરામ, ખાંડ પછી અલ્પવિરામ, ગોળ અને મસાલા ખરીદ્યા. પરીક્ષા વખતે પેન, પેન્સિલ અને રબર લઈને શાળામાં આવવું. પરીક્ષા વખતે પેન પછી અલ્પવિરામ, પેન્સિલ અને રબર લઈને શાળામાં આવવું. છેલ્લું નામ અનેથી જોડાયેલું હોવાથી ત્યાં અલ્પવિરામ મુકાય નહીં. ઈલા અલ્પવિરામ ઊભી થા. ઈલા પછી અલ્પવિરામ મૂક્યું છે. ઈલા અલ્પવિરામ ઊભી થા. ગુરુજી પ્રણામ. ગુરુજી પછી અલ્પવિરામ મૂક્યું છે. બે કે તેથી વધુ નામને જ્યારે જુદા પાડવા હોય ત્યારે અલ્પવિરામ મુકાય છે. વળી સંબોધન કરતી વખતે પણ અલ્પવિરામ મુકાય છે. બે કે તેથી વધારે નામને જુદા પાડવા હોય ત્યારે શું મુકાય? અલ્પવિરામ. જો પહેલા વાક્યમાં ચા પછી અલ્પવિરામ અને ખાંડ પછી અલ્પવિરામ બે કે તેથી વધારે છે, અથવા તો સંબોધન કોઈને કંઈ કહેવું હોય, ત્રીજા વાક્યમાં જો ઈલા ઊભી થા એટલે કે ઈલાને સંબોધન કર્યું એટલે ઈલા પછી અલ્પવિરામ મુકાયું. ગુરુજી પ્રણામ. ગુરુજીને પ્રણામ કર્યા, ગુરુજી પછી અલ્પવિરામ મુકાયું. ત્રીજું ઉદ્ગાર ચિહ્ન એટલે કે ઊભી લીટીની નીચે ટપકું. બધા ઘડીક ભર અવાક થઈ ગયા એટલે આશ્ચર્ય. તમે તો મને આજે ઘણું શીખવી દીધું. પ્રશંસા વખાણ કર્યા. ના મહારાજ, હું છૂટો છું. આશ્ચર્ય દર્શાવ્યું છે વાક્યમાં. આશ્ચર્ય, ક્રોધ, ધિક્કાર, પ્રશંસા, દુઃખ જેવા ભાવ દર્શાવવાના હોય ત્યારે ઉદ્ગાર ચિહ્ન, આશ્ચર્ય ચિહ્ન મુકાય છે. આમ ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂકવામાં આવે છે. જ્યારે વાક્યમાં આશ્ચર્ય હોય, કોઈના પ્રત્યે ક્રોધ, ગુસ્સો હોય, ધિક્કાર એટલે કે નફરત હોય, પ્રશંસા એટલે આપણે કોઈના વખાણ કરવાના હોય કે જે કોઈ દુઃખ જેવા ભાવો દર્શાવવાના હોય, ત્યારે વાક્યમાં શું મૂકવામાં આવે છે? ઉદ્ગાર ચિહ્ન, જેને આશ્ચર્ય ચિહ્ન પણ કહેવાય છે. ઉદ્ગાર વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે. જો ઉપરના ત્રણ વાક્યના અંતે ઉદ્ગાર ચિહ્ન મૂક્યું છે એમાં આશ્ચર્ય પણ આવી ગયું, પ્રશંસા પણ આવી ગયું. ચોથું છે પ્રશ્ન ચિહ્ન. તારા જેવો બીજો મૂર્ખ કોણ હોય? તમે જમી લીધું? તારે શું શીખવું છે? કંઈક જાણવા માટે, માહિતી મેળવવા માટે બીજાને પૂછવામાં આવે ત્યારે વાક્યને અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. ઉપરના વાક્યમાં પણ તમે જોઈ શકો છો, તારા જેવો બીજો મૂર્ખ કોણ હોય, વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂક્યું છે. તમે જમી લીધું, પ્રશ્ન પૂછ્યો છે, વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન છે. તારે શું શીખવું છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન છે. જ્યારે કંઈક આપણને જાણવું હોય, કોઈની પાસેથી કંઈ જાણવું હોય, કોઈક પાસેથી કંઈ માહિતી મેળવવી હોય, અથવા તો આપણે કંઈક બીજા કોઈને કંઈક પ્રશ્ન પૂછવો હોય, અન્ય કોઈ વાત પૂછવામાં આવે ત્યારે વાક્યના અંતે પ્રશ્ન ચિહ્ન મૂકવામાં આવે છે. બાળકો, આપણે ધોરણ 5માં 4 વિરામચિહ્નો વિશે શીખી ગયા. પહેલું પૂર્ણ વિરામ વિશે પણ અભ્યાસ કર્યો, બીજું અલ્પવિરામ વિશે પણ અભ્યાસ કર્યો, ત્રીજું ઉદ્ગાર ચિહ્ન વિશે પણ અભ્યાસ કર્યો અને ચોથું પ્રશ્ન ચિહ્ન વિશે પણ અભ્યાસ કર્યો. થેન્ક યુ બાળકો.